સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત ટેકની અંદર. તો આજે આપણે તમને શીખવાના છે કે તમે જેત્રે સ્ટાર્ટિંગમાં રામનવમી માટેનું ટેટસ જોયું છે તો આ પ્રકારનું ટેટસ તમે ભગવાન રામનો ફોટો એડ કરીને બનાવી શકો છો. જો તમે વિડીયોને પૂરેપૂરો જુઓ તો તમારી વિડીયોને પૂરેપૂરો જોવાનો છે. અને પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી દેજો જેથી આપણા આવતો વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌ પ્રથમ તમારે અહીંયાથી પિક્સેલ એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી અપલોડ કરી શકો છો. તો આ રીતે ઓપન કરી અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અને પહેલા નંબર પર જે લખેલું છે જે ફોટો એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમારે સૌ પ્રથમ એક બેકગ્રાઉન્ડ એડ કરવાનો છે. તો અહીંયાથી અર્થે બેકગ્રાઉન્ડને એડ કરી દઈશું. આ રીતે બેકગ્રાઉન્ડને એડ કરી અને તમારે નીચેવાળી જે લાઇન છે એને સ્ટોર કરવાની છે. અને તમારે નીચેની બાજુમાં જે એડ ફોટોનું આઇકન છે એની પર ક્લિક કરવાનો છે. અને અહીંયા તમારે ભગવાન રામનો જે ફોટો છે એને તમારે અહીંયાથી એડ કરવાનો છે. તો અહીંયાથી અર્થે એડ પર ક્લિક કરવાનો છે. અને તમારે ભગવાન રામનો જે ફોટો છે એને અર્થે એડ કરવાનો છે. અને તમારે ક્રોપના આઇકન પર ક્લિક કરવાનો છે. અને તમારે ફોટાનો જે નીચેવાળો ભાગ છે એને તમારે અહીંયા અર્થે ક્રોપ કરવાનો છે. અને રાઇટ આઇકન પર ક્લિક કરવાનો છે. અને તમારે ફોટાની સાઇઝ અર્થે વધારવાની છે. અને તમારે નીચેની બાજુમાં જે રિમૂવ બીજી લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. બ્લુ કલરના શેપની અંદર લખેલું છે રિમૂવ બેકગ્રાઉન્ડ એની પર ક્લિક કરવાનું છે. અને તમારે જે ફોટાનો પાછળવાળો ભાગ છે બેકગ્રાઉન્ડ છે એને તમારે અહીંયાથી રિમૂવ કરવાનું છે. અહીંયાથી અર્થે રિમૂવ કરી દઈશું. તો આ રીતે ફોટાનો જે પાછળવાળો ભાગ છે એને રિમૂવ કરી અને તમારે ફોટાને આ રીતે રોટેટ કરવાનો છે. રોટેટ કરી અને તમારે ફોટાને નીચેની બાજુમાં આ રીતે સેટ કરવાનો છે ખૂણામાં. તો અહીંયાથી આ રીતે સેટ કરી દઈશું. અને તમારી ઉપરની બાજુમાં ઇરેઝનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અને તમારે ઓપોસિટની જે લાઇન છે એને ઊંચી કરવાની છે. અને હાર્ડનેસની જે લાઇન છે એને પણ ઊંચી કરવાની છે. અને તમારે ફોટાનો જે અહીંયાથી નીચેવાળો ભાગ છે એની ઉપર તમારે અહીંયાથી આ રીતે આંગળી ફેરવી અને આ રીતે ઇરેઝ કરી દેવાનો છે. તો ભગવાન રામનો જે ફોટો છે એનો જે નીચેવાળો ભાગ છે એને તમારે અહીંયાથી આ રીતે આંગળી ફેરવીને આ રીતે ઇરેઝ કરવાનું છે. તો ફટાફટ અહીંયાથી આપણે આ રીતે ઇરેઝ કરી દઈશું. તો આ રીતે તમારી અહીંયાથી ફોટાનો જે નીચેવાળો ભાગ છે એની ઉપર આ રીતે આંગળી ફેરવી અને આ રીતે ઇરેઝ કરવાનો છે. તો ફટાફટ અહીંયાથી આ રીતે ઇરેઝ કરીને રાઇટ આઇકન પર ક્લિક કરવાનો છે. અને ફોટાની સાઇઝ આ રીતે વધારવાની છે. અને તમારે ફોટાને ખૂણામાં આ રીતે સેટ કરવાનો છે. આ રીતે સેટ કરી અને તમારે એડ ફોટોનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અહીંયા તમારે એક અહીંયાથી કાપડનું પીએન છે એને તમારે અહીંયાથી એડ કરવાનું છે. તો અહીંયાથી આ રીતે એડ કરી દઈશું. આ રીતે એડ કરી અને તમારે એના અર્થે રોટેટ કરવાનું છે. આ રીતે રોટેટ કરી અને તમારે ખૂણામાં આ રીતે સેટ કરવાનું છે. ત્યાંથી આ રીતે ખૂણામાં સેટ કરી દઈશું. અને તમારી ઉપરની બાજુમાં ઇરેઝના આઇકનની બાજુમાં ડબલ લેયરવાળું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અને તમારે જે ત્રીજા નંબર પર ડુપ્લિકેટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. અને કાપડનું જે પીએન છે એને ડુપ્લિકેટ કરી અને અર્થે એની સાઇઝ થોડી કરતે નાની કરવાની છે. અને અર્થે સેટ કરી દેવાનું છે. આ રીતે સેટ કરી અને તમારે એને ત્રીજી વખત અર્થે ડુપ્લિકેટ કરવાનું છે. અને તમારે એના અર્થે રોટેટ કરી દેવાનું છે. ત્યાં અર્થે રોટેટ કરી અને અહીંથી જે જગ્યા ઉપર અહીંયાથી ભગવાન રામનો જે ફોટો છે એની નીચેની બાજુમાં તમારે અહીંયાથી અર્થે કાપડનું જે પીએન છે એને સેટ કરી દેવાનું છે. ત્યાંથી અર્થે સેટ કરી દઈશું. આ રીતે સેટ કરી અને તમારે એડ ફોટોનો આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને અહીંયા તમારે જે ફ્લેગ છે એને તમારે અહીંયાથી એડ કરવાનું છે. ત્યાંથી અર્થે ફ્લેગને એડ કરી દઈશું. તો આ રીતે તમારી અહીંયાથી ફ્લેગની સાઇઝ અર્થે નાની કરી દેવાની છે. અને તમારે નીચેની બાજુમાં અર્થે ફ્લેગને સેટ કરવાનું છે. અને તમારી ઉપરની બાજુમાં મોવ ડાઉનવાળું જે અહીંયાથી તીર છે એની પર બેથી ત્રણ વખત ક્લિક કરવાનું છે. અને આ રીતે સેટ કરવાનું છે. આ રીતે સેટ કરી અને તમારે એડ ફોટોનો આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે દાદાનો જે પીએનજી ફોટો છે એને તમારે અહીંયાથી એડ કરવાનો છે. તો આ રીતે એડ કરી દઈશું. આ રીતે એડ કરી અને તમારે એની સાઇઝ અર્થે વધારવાની છે. આ રીતે સાઇઝ વધારી અને તમારે વચ્ચો જ અર્થે દાદાનો જે ફોટો છે એને સેટ કરવાનો છે. અને તમારે એની ઓપોસિટી અર્થે ઓછી કરી દેવાની છે. તો અર્થે ઓછી કરી દઈશું. આ રીતે ઓછી કરી અને તમારે સ્ક્રીન પર ક્લિક કરવાનું છે. અને તમારે એક રામનું ટેક્સ છે એને તમારે અહીંયાથી એડ કરવાનું છે. ત્યાં તમારે એડ ફોટોનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે જે અહીંયાથી રામનું જે ટેક્સ છે એને તમારે અહીંયાથી એડ ઉપર ક્લિક કરવાનું છે. અને અર્થે એડ કરવાનું છે. અર્થે એડ કરી અને તમારે એને અર્થે રોટેટ કરવાનું છે. અને તમારે એની સાઇઝ અર્થે વધારી અને અર્થે ફૂલ સ્ક્રીન કરી દેવાનું છે. ત્યાંથી અર્થે ફૂલ સ્ક્રીન કરી દઈશું. આ રીતે ફૂલ સ્ક્રીન કરી અને તમારે મૂવ ડાઉનનું જે આઇકન છે એની પર તમારે અહીંયાથી બેથી ત્રણ વખત અર્થે ક્લિક કરવાનું છે. અર્થે ક્લિક કરી દઈશું. આ રીતે ક્લિક કરી અને તમારે એની ઓપોસિટી અર્થે ઓછી કરવાની છે. ત્યાંથી અર્થે એની ઓપોસિટી અર્થે ઓછી કરી દઈશું. તો આ રીતે તમારે અહીંયાથી એની જે ઓપોસિટી છે એને અર્થે ઓછી કરવાની છે. તો અહીંયાથી થોડીક વધારે અહીંયાથી એની જે ઓપોસિટી છે એને ઓછી કરી દઈશું. તો અહીંયા તમારે લગભગ અહીંયાથી એની જે ઓપોસિટી છે એ તમારે 12 અથવા 13 રાખવાની છે. ત્યારે 12 રાખી દઈશું. અહીંયા તમારે સ્ક્રીન પર ક્લિક કરવાનું છે. સ્ક્રીન પર ક્લિક કરી અને અહીંયા તમારે એક અહીંયાથી કેસરી કલરનું જે પીએનજી છે એને તમારે અહીંયાથી લગાવવાનું છે. ત્યાંથી આપણે કેસરી કલરનું જે પીએનજી છે એને એડ ઉપર ક્લિક કરીને અર્થે લગાવી દઈશું. તો આ રીતે તમારે અહીંયાથી કેસરી કલરનું જે પીએનજી છે એને તમારે અહીંયાથી ખૂણામાં અર્થે સેટ કરી દેવાનું છે. ત્યાંથી અર્થે સેટ કરી દઈશું. આ રીતે ખૂણામાં સેટ કરી અને અહીંયાથી થોડીક અર્થે સાઇઝ વધારવાની છે. ત્યાંથી અર્થે સાઇઝ વધારી દઈશું. અને અર્થે ખૂણામાં તમારે અહીંયાથી એને
લગાવવાનું છે. અહીંયા તમારે ઉપરની બાજુમાં ડુપ્લિકેટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે એના અર્થે ડુપ્લિકેટ કરવાનું છે. અહીંયા તમારે એને અર્થે ફ્લિપ કરી દેવાનું છે. ત્યાંથી અર્થે ફ્લિપ કરી દઈશું. આ રીતે ફ્લિપ કરી અહીંયા તમારે એને ઉપરની બાજુમાં પણ આ રીતે તમારે અહીંયાથી લગાવી દેવાનું છે. ત્યાંથી અર્થે ઉપરની બાજુમાં અર્થે લગાવી દઈશું. આ રીતે ઉપરની બાજુમાં લગાવી અહીંયા તમારે સ્ક્રીન પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારી ઉપરની બાજુમાં જે તીરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ફોટાને સેવ કરવાનો છે. ત્યાંથી અર્થે ફોટાને સેવ કરી દઈશું. આ રીતે ફોટાને સેવ કરી અને આ ફોટાનું તમારે અહીંયાથી લાઇટ રૂમની અંદર કલર ગ્રેડિંગ કરવાનો છે. અને લાઇટ રૂમની અંદર તમને ફોટાનું કલર ગ્રેડિંગ કરતા ના આવડતું હોય તો એની પર આપણે એક વિડીયો બનાવેલો છે અને લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો એ વિડીયો જોઈ અને તમે ફોટાનું કલર ગ્રેડિંગ કરતા શીખી શકો છો. તો વિડીયો જોઈ લેજો અને લાઇટ રૂમની જે ફોટો પ્રોસેસ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. તો લાઇટ રૂમની અંદર ફોટાનું કલર ગ્રેડિંગ કરી અને તમારે બેક આવવાનું છે. તો લાઇટ રૂમની અંદર ફોટાનું કલર ગ્રેડિંગ કરી અને તમારે આ લાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારે ઓપન કરી અને તમારે નીચેની બાજુમાં જે પ્રોજેક્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે. એની પર ક્લિક કરી અને તમે તમને જે ફૂલ પ્રોજેક્ટ આપેલો છે એની લિંક તમને ઓલ મટીરિયલવાળી જે લિંક છે એની અંદર મળી રહેશે. અને ઓલ મટીરિયલવાળી જે લિંક છે તમને ઓપન કરતા ના આવડતું હોય તો એની પર આપણે એક વિડીયો બનાવેલો છે. એની પણ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે. તો વિડીયો જોઈને તમે ઓલ મટીરિયલવાળી જે લિંક છે એને ઓપન કરી અને ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી શકો છો. ત્યાં તમારે ફૂલ પ્રોજેક્ટને અર્થે ઓપન કરવાનો છે. ત્યારે ઓપન કરી દઈશું. અર્થે ઓપન કરી અને તમારે નીચેની બાજુમાં નીચેથી લઈ અને તમારે બીજા નંબર પર અહીંયાથી જે લેયર છે બેકગ્રાઉન્ડવાળી એની પર ક્લિક કરવાનું છે. કલરના આઇકન પર ક્લિક કરવાનું છે. નીચેની બાજુમાં સ્ટાર જેવું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. અને અહીંયા તમારે લાઇટ રૂમની અંદર તમે જે ફોટાનું કલર ગ્રેડિંગ કરી અને જે ફોટાને સેવ કર્યો હોય એ ફોટાને તમારે અહીંયાથી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે. અર્થે એડ કરવાનું છે. અર્થે એડ કરી અને અહીંયા તમે જોઈ શકો છો જે આપણું ટ્યુટોરિયલ છે બની અને રેડી થઈ ગયું છે. તો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે. ગમે તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે લાઇટ મોશન ના એડિટિંગ વિડીયો આપણે લાવતા રહેશે તો તમને કંઈક નવું શીખવા મળશે. તો બસ સબસ્ક્રાઇબ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કરી તો ફટાફટ જોઈન કરી લેજો. કારણ કે આપણે જેટલો પણ મટીરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં મળી રહેશે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ફટાફટ જાઓ અને જોઈન કરો. લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર જઈ અને ગુજરાત એડિટો સર્ચ કરી અને જોઈન કરી શકો છો. તો ફટાફટ જાઓ અને જોઈન કરો અને આપણે મળી શકીએ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. આ વિડીયોનો તમારે એક્સપોર્ટ કરવાનો છે. તો ઉપરની બાજુમાં શેરનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે. નીચેની બાજુમાં એક્સપોર્ટ લખેલું છે એની પર ક્લિક કરીને વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનો છે.